प्रभुनी कृपा वर्षी वर्षी एटलो नहीं
કે જીવાય. એવી રીતે પ્રભુની કૃપા જીવાય. ભીતર જવાનું થયું, ભીતર નો આનંદ મળ્યો. ઓની ત્યારે થયું કે મારી ભીતર આટલો અપાર આનંદ છે અને હું ચપટી સુખ માટે બહાર ફરું છું. એટલે પ્રભુએ શું કામ કર્યું? અનંત જન્મોથી એક ભ્રમણા આપણા ઉપર સવાર થયેલી, પરમાંથી સુખ મળે છે. એ ભ્રમણાનું છેદ પ્રભુની કૃપાએ ઉડાડી દીધો. પરમાંથી સુખ મળે બે શબ્દ છે, સુખ અને સુવિધા. સુવિધા એટલે સગવડ, સુખ એટલે આંતરિક રાજીપો. સંપત્તિ સુખ રે, સારો ફ્લેટ તમને અપાવી શકે તો એ સારો ફ્લેટ શું કરે? સુવિધા આપે રહેવાની, સુખ નહીં. કારણ તમારી જોડે રહેનારો બહુ સારા એરિયામાં તમારાથી 4-5 ગણો મોટો ફ્લેટ લઈને બેસી જાય અને તમે એ જુઓ ત્યારે તમારી પાસે જે ફ્લેટ છે એનું સુખ તમારી પાસે રહે કરો. વાર્કેશ્વર ગયો, ત્યાં એક જગ્યાએ પગડા કરવા જવું પડ્યું. એટલો મોટો ફ્લેટ, 100 કરોડ 125 કરોડ નો, રહેનાર બે જણા. કારણ કે એટલો શ્રીમંત માણસ હોય એના છોકરા કે ભારતમાં ભણે તો નાક કપાઈ જાય. એને અમેરિકા કે ઓસ્ટ્રેલિયા જ ભણવા માટે મોકલવા પડે. અને ત્યાં એક ગયો, ત્યાંની કોઈ છોકરી જોડે અફેર થઈ ગયું, ત્યાં જોબ મળી ગઈ. તો એ કહી દે પપ્પાને કે પપ્પા ભારતમાં મારે આવવું નથી. તો તમારો ફ્લેટ તમને સુવિધા આપે, સુખ ન આપી શકે. સુખ તો માત્ર ને માત્ર તમારી ભીતરથી જ આવી શકે. શાસ્ત્રોએ વાત લખી છે કે કૂતરું હોય ને એ સુકા હાડકાના ટુકડાને મોઢામાં પકડે, એને દબાવે, ચબાવે, અને એ વખતે એ કૂતરાના દાંતના પેડામાંથી લોહી નીકળે. કૂતરું એમ માને કે આમાંથી રસ ચડે. સુખ કે આનંદ તમારા સિવાય બીજે ક્યાંય છે જ નહીં. પ્રભુની કૃપા અમારા ઉપર એ હદે વરસી અને એ જ પ્રભુની કૃપાથી એમની કૃપા જીલાઈ આજે એક ક્લેરિટી, એક વિઝન સ્પષ્ટ થઈ ગયું કે પરથી સુખ કોઈ પણ સંયોગોમાં ક્યારે પણ મળી શકે. અને એટલે જ દેવચંદ્રજી મહારાજ સાહેબે મૂલીએ ઉદાસીનનું વિશેષણ આપ્યું. કોઈ પણ મૂલી, કોઈ પણ પ્રભુની સાધ્વી એ માત્ર ને માત્ર ઉદાસીન. એટલે કે પરના રસમાંથી એ મુક્ત થયેલો. યોગ સૂત્રોમાં, અધ્યાત્મસાર જેવામાં
સાતમા ગુંઠાણે રહેલા મુનિઓની જીવનચર્યા અને દિનચર્યાની વાત આવે, ઓમની લોકોની ઈર્ષા થાય કે આવી દિનચર્યા આવી જીવનચર્યા અમારી ક્યારે હશે. ત્યાં લખ્યું મહોપાધ્યાય અશોકજી મહારાજે કે એક ગીતાર્થ બનેલા મુનિ હોય, ગુરુએ આજ્ઞા આપેલી હોય અને એકાકી વિચરતા હોય. તમને કદાચ ખ્યાલ નહીં હોય, ઇલોરાની ગુફામાં જૈન મંદિરો છે. જૈન મંદિરો શા માટે? જૈન ગુફાઓ હતી. ગુફાઓ શા માટે? મુનિવરોને એકાંતમાં સાધના કરવા માટે. તો એવી ગુફાઓને જોઉં ને ત્યારે પણ મને એ પૂર્વ મુનિઓની ઈર્ષા આવે કે નગર થી દૂર જંગલમાં આવેલી એ ગુફા અને એમાં એકાંતમાં રહીને કેવી મજાની સાધનાને એ ગોઠતા. તો અધ્યાત્મ સારમાં લખ્યું કે એ મુનિરાન સતત સ્વના આનંદમાં ડૂબેલા હોય, ખાવાનું પણ યાદ ના આવે, વાપરવાનું યાદ ન આવે. એક જગ્યાએ એક ફિલોસોફરે ઉપવાસની વ્યાખ્યા કરી. એક ઉપવાસની વ્યાખ્યા તમારા ખ્યાલમાં છે, ઉપ એટલે નજીક, વાસ એટલે રહેવું. પ્રભુની કે સદગુરુની નજીક રહેવું એનું નામ ઉપવાસ. પણ પેલા ફિલોસોફરે બહુ મજાનો અર્થ આપ્યો, તમને જયારે ખાવાની યાદ ન આવે આખા દિવસમાં એનું નામ ઉપવાસ. ભીતર એટલા ડૂબી ગયા હો, ખાવાની યાદ ક્યાંથી આવે? ખાવાની યાદ જ ના આવી, ઉપવાસ. તો એ મુનિઓને વાપરવાનું યાદ પણ આવતું નથી. દસ બાર દિવસે એમ લાગે કે શરીર ઇરિયા સમિતિના ઉપયોગ માટે થોડુંક થાકી ગયું છે, આંખોની રોશની થોડી ઓછી થઈ છે, શરીર ચાલતા થોડું ધ્રુજે છે. ત્યારે ગામમાં જઈ આવે નજીકના ગોચરી લઈ આવે અને ગોચરી વાપરે. પણ ત્યાં સ્પષ્ટ લખ્યું કે એ ગોચરી વોરવા માટે જાય કે ગોચરી વાપરતા હોય એમનું ધ્યાન દશા ચાલુ હોય. ધ્યાનનો મતલબ આ કે ઉપયોગ સ્વમાં હું. ધ્યાનની બીજી કોઈ વ્યાખ્યા નથી. આંખો બંધ કરવી, શરીરને તટ્ટાર રાખવું, આ બધું તો પ્રાણાયામ છે. ધ્યાન શું છે? તમારો ઉપયોગ તમારા માટે, તમે તમારામાં હો એનું નામ ધ્યાન, તમે પરમાં હો એનું નામ સંસાર. તો એ ભૂલી જાય વાપરતી વખતે પણ સ્વની અંદર જ ઉપયોગ વાળા છે. તો આપણને એમની ઈર્ષા આવે કે કેવો સ્વનો આનંદ લખલૂટ એ મેળવતા હશે કે પરની અંદર એક ક્ષણ માટે પણ જઈ શકતા નથી. તો ગઈકાલે આપણે યોગ શાસ્ત્રનો 12મા પ્રકાશનો એક શ્લોક જોતા હતા. બહુ મજાની સાધના એમાં આપી અને એમાં પહેલી જ સાધના આપી ઔદાસીન્ય નિમગ્ન. સાધક કેવો હોય? ઉદાસીન ભાવમાં ડૂબેલો, પર રસથી મુક્ત થયેલો. એક સવાલ તમને કરું, પર રસ આ શબ્દ જ ખોટો નથી? પરમાંથી રસ જ્યારે ખરો, કેરીમાંથી રસ આવે પણ થાંભલામાંથી શું રસ આવે?
ઓરમાંથી રસ્તો આવે અપાર, એ બધું શું સુખ આપે, સુવિધા આપે, સુખ શું આપે? એક પણ પર પદાર્થ એવો નથી જેમાંથી રસ મળી શકે. સુખ મળતું હોય તો જ રસ મળ્યો કે તો એનામાં સુખ આપવાની શક્તિ નથી. એનામાં રસ જેવું કઈ છે નહીં તો તમને રસ ક્યાંથી આપે? પણ માત્ર એક ભ્રમણા, અને એ ભ્રમણાને આ જન્મમાં આપણે દૂર કરવી છે. ભલે તમે સંસારમાં હો, પરની સાથે તમારું જીવન સંકળાયેલું છે, પરનો ઉપયોગ પણ કરશો, પણ એક માન્યતા સ્પષ્ટ થયેલી હોય કે પરમાંથી સુખ મળી શકે છે. ઉદાસીન ઉદાસીન ભાવમાં ડૂબેલો સાધક નથી એને પર પદાર્થોમાં રસ, નથી પર વ્યક્તિમાં રસ. કોઈને મળવાની ઈચ્છા નથી, કોઈ મને મળવા આવે એવી પણ ઈચ્છા નથી. અમેરિકામાં ક્યોટો નામનું એક રાજ્ય, અમેરિકાના 50 રાજ્યો એક વ્યક્તિનું ક્યોટો નામનું એક રાજ્ય, એના ગવર્નર તરીકે ટોબી નામના એક વિદ્વાન આવ્યા. એ વિદ્વાન તો હતા પણ સાધનાના પ્રેમી હતા. એટલે શ્રેષ્ઠ સાધકો જ્યાં હોય ત્યાં મળવા જવાની એમની ઈચ્છા. ગવર્નર તરીકે નિભાઈને આવ્યા, શપથ વિધિ થઈ, પછી પહેલું કામ એમણે શું કર્યું? પોતાના ઓફિસરને, પ્રોટોકોલ ઓફિસરને ઓર્ડર કર્યો કે આપણા રાજ્યમાં જેટલા પણ એકદમ ઊંચી કક્ષાએ ગયેલા યોગીઓ છે એમનું લિસ્ટ મને બનાવીને આપ. ગવર્નરને આમ પણ કામ તો કયું હોતું નથી, બસ મારા કાર્યકાળમાં સંતોનો સત્સંગ કરી દઉં. એક ગવર્નરની પોસ્ટ હતી, બધી સુવિધા હતી. બે દિવસમાં લિફ્ટ બનીને આવી ગયો. પહેલો જ નંબર એક યોગીનો હતો જે 50 કિલોમીટર દૂર આવેલ એક પહાડની ટોચ ઉપર આવેલી ગુફામાં રહેતા હતા. અને એમનું ઓર્ડર લખવામાં આવ્યું કે એમની ગુફાના દરવાજા બંધ જ હોય છે, એ કોઈને મળવા માટે તૈયાર હોતા નથી. ક્યારેક કોક સાધક જતો હોય, જઈ આવે, અને કદાચ એને મળી પણ લે, બાકી એ ધ્યાન દશામાં જ રહેતા હોય છે, અને કોઈને મળવા માટે એ બહાર આવતા પણ નથી. તો કયો ટોમીને થયું કે સૌથી પહેલા આ યોગી પાસે ઉઠો, બીજી સવારે ઉપડ્યા, નાસ્તો કરીને ગાડીઓના કાફરો જોડે હતો, પહોંચી ગયા પર્વત ઉપર. રોડ હતો ઠેક સુધી, ગુફા પાસે પહોંચ્યા. ત્યાં કહેવામાં આવ્યું કે ગુફા તો બંધ જ રહે છે. યોગી શું ખાય છે એ પણ ખબર પડતી નથી. એક સેવક એમની ખબર રાખે છે, પણ બીજા કોઈને કઈ ખબર નથી કે યોગી શું જમે છે કે જમતા નથી. બાકી ગુફામાં જ રહેશે, બહાર આવતા જ નથી, અને કોઈને મળવા એમનો રસ હોતો પણ નથી. ગવર્નરે પોતાનું વિઝિટિંગ કાર્ડ અંદર નાખ્યું, ઉપર લખી દેતું આઈ વોન્ટ ટુ મીટ યુ.
મારે તમને માત્ર સાધના એ બાબતો માટે મળવું છે. અંદર તાણ ગયું, થોડી જ વારમાં તાળ ઉપર ચોકડી થઈ બહાર આવી. એટલે કે યોગી મળવા માંગતા નથી. ગોવર્ધન તરીકે તો હમણાં આવ્યો, સાધક તો એ હતો જ. એટલી એની ખ્યાલ આવી ગયું કે ક્યાં મારી ભૂલ થઈ છે, એની ખ્યાલ આવી ગયો કે મારા વિઝિટિંગ કાર્ડમાં મારું નામ તો લખેલું છે પણ ટોટોના ગવર્નર એમ પણ છપાયેલું છે. તો બની શકે એક યોગી કોઈ સત્તાધીશને મળવા ન પણ માંગતા હોય, રાજકારણીઓને મળવા ન પણ માંગતા હોય. એટલે બીજું વિઝિટિંગ કાર્ડ લીધું એમણે, અને એમાં ટોટોના ગવર્નર લખેલું હતું એ છે કે નાખ્યું. પછી વિઝિટિંગ કાર્ડ અંદર નાખી, દરવાજો ખોલ્યો, કીર ટોવી અંદર ગયા. એક સાધક પાસે શ્રેષ્ઠ યોગીઓ પ્રત્યેનો પ્રેમ કેટલો, એને માત્ર વિઝિટિંગ કાર્ડની અંદર ગવર્નર શેકી નાખ્યું એમ નહીં, પણ એ ગવર્નરનું પદ બહાર મૂકીને અંદર જાય છે. પણ એટલે જઈને સીધું જ યોગીને ઝૂકે છે અને નીચે જમીન ઉપર બેસી જાય છે. યોગી આસન પર બિરાજમાન છે, એ ગવર્નર નીચે બેસી જાય છે. કારણ અત્યારે હું ગવર્નર તરીકે નથી, હું સંતના એક સેવક તરીકે છું. તમે લોકો બધા દેરાસરે જાઓ ત્યારે ભક્ત હું ને, મને કેવા ભક્તો ગમે કહું, શાસ્ત્ર પૂજામાં તમે બોલો અષ્ટ સંવર્ત વાયુથી કચરો ભરો, પણ ક્યારે એવું જોવા મળે તમે બધા શ્રીમંતો દેરાસરમાં કચરો કાઢતા હો? ઉપાશ્રયમાં તમે કચરો કાઢતા હો? બની શકે શીખોની પાસે એક સરસ પરંપરા છે કર સેવા. ઇન્દિરા ગાંધીએ અકાલ તખ્ત ઉડાવી દીધેલું, ફરી ભારત સરકારે અકાલ તખ્ત નવું બનાવી આપ્યું કરોડોના ખર્ચે. શીખ ભક્તોએ કહી દીધું આ અકાલ તખ્ત અમારે નહીં છાપે, હા અમારે નહીં ચાલે, અમારા ભગવાનનું અમારા ગુરુનું મંદિર તો એ જ હોય જે અમે લોકોએ અમારા હાથની સેવા દ્વારા ઊભું કરેલું. ત્યાં કરોડોપતિ માટીનું તગારું ઉપાડે, સિમેન્ટનું તગારું ઉપાડે. સિમેન્ટનું તગારું ઉપાડે તો તમને ખબર ના પડે કે અબજોપતિ માણસ. ક્યારેક તો શીખ ધર્મગુરુ સજા કરે છે, વચમાં યુનિયન મિનિસ્ટર એક હતો, કેન્દ્રીય મંત્રી શીખ હતો, એને કંઈક ભૂલ કરી નાખી તો શીખ ગુરુએ એને સજા કરી કે બે દિવસ તારે ગુરુદ્વારામાં આવી લોકોના જૂતા સાફ કરવા. અને યુનિયન મિનિસ્ટર જૂતા સાફ કરવા માટે બેસી ગયો કારણ કે શીખ હતો. તો એ લોકોએ કહી દીધું ભારત સરકારને આ અકાલ તખ્ત અમારે નહીં સાધે, આને પાછું ફરીથી તોડી પાડશો અમે. એક તો તમે તોડી પાડશો, બીજું અમે તોડી પાડશું અને નવું
અમે તૈયાર કરીશું અમારી કર સેવા દ્વારા, અમારી મજૂરી દ્વારા, એ જ અમારા પ્રભુને, એ જ અમારા ગુરુને કામ આવશે. તમને કદાચ ખ્યાલ નહીં હોય, શીખોના ગુરુદ્વારામાં શું હોય? કેન્દ્ર સ્થાને ગ્રંથ સાહિબ હોય છે, કોઈ મૂર્તિ હોતી નથી. ગ્રંથ સાહિબ, ગુરુ ગોવિંદસિંહ જે ગ્રંથ લખેલો એને એ લોકો ગ્રંથ સાહિબ કહે છે. એમની પરંપરા જુઓ, બધી જગ્યાએ સાહિબ આવશે. આનંદપુર નામ તો એમનું ગુરુદ્વારા છે, તો આનંદપુરા નહીં કે આનંદપુરા સાહિબ કહેશે. કોઈ પણ ગુરુદ્વારા માટે પાછળ સાહિબ વિશેષણ લગાવે તો ગ્રંથ સાહિબ. હમણાં પાકિસ્તાનથી એક ગ્રંથને લાવવામાં આવ્યો, તો વિમાનમાંથી ઉતર્યો ત્યારે હજારો લોકો એ ગ્રંથનું સ્વાગત કરવા માટે. તો એવી કર સેવા આપણે ત્યાં કેમ ના આવે? કેમ ઉપાસનાનો કચરો તમારા ના કરે, માણસો ને રાખવો પડે? અરે ભગવાનના અંગનું છણા એ પૂજારી સાફ કરે કે બહેનો લઈ જાય. હું ખંભાતમાં ગયેલો, ખંભાતમાં લગભગ 60 થી 65 બંધી હતી. અત્યારે શું પરિસ્થિતિ મને ખબર નથી, પણ હું જયારે ગયેલું 30 વર્ષ પહેલા, ત્યારે મને કહેવામાં આવેલું કે મોટું નિરાશર હોય તો પણ આજુબાજુના ઘરવાળા જે છે એ લોકો વારા ફરતી પ્રભુની પૂજા, પ્રક્ષાલ અને અંગરૂચણા ધોવા સુધીની બધી પ્રક્રિયામાં રોકાયેલા. કોઈ પૂજારી કોઈ પણ નિરાશરમાં ક્યાંય નથી. આ ખંભાતની વાત. બસ અમારા પ્રભુ અને અમારા પ્રભુની સેવા કોણ કરે? મારી દ્રષ્ટિએ તો ગભારાની અંદર પ્રવેશ એ વ્યક્તિનો જ થઈ શકે જેને પરમાત્મા ઉપર અર્હદ શ્રદ્ધા છે. અમે લોકોએ અંજન સદાચાર કરી, પ્રાણ પ્રતિષ્ઠા કરી, એટલે વૈશ્વિક પરમ ચેતનાને મૂર્તિમાં અમે લોકોએ કેન્દ્રિત કર્યા. એ અંજન સદાચાર, એ પ્રાણ પ્રતિષ્ઠા ટકે ત્યાં સુધી જ્યાં સુધી ગભારાની અંદર અત્યંત ભાવવાળા માણસો જાય ત્યાં સુધી. એટલે મારી દ્રષ્ટિએ તો ગભારાની અંદર એવી વ્યક્તિનો પ્રવેશ વર્જ્ય હોવો જોઈએ જેને પરમાત્મા પ્રત્યે પ્રેમ નથી. પૂજારી એ તો પૈસા જોડે સંબંધ છે. પહેલા એક પરંપરા હતી કે પેઢી દર પેઢીએ પૂજારીઓ આવતા અને એમનામાં એક ભક્તિ ભાવના પણ હતી. અત્યારે એવી કોઈ શક્યતા દેખાતી નથી. ઘણીવાર તો કેવું કર્યું, ધાતુરા ભગવાન હોય, પેલા કરવું ન હોય કઈ, સીધા કુંડીમાં નાખ્યા, જબોડે આરામ કરીને પટાઈ દીધું. કોઈ આશાતના નું ભીરું હોય, એક ટ્રસ્ટીઓને વાત કરે તો ટ્રસ્ટીઓ શું કે, હા વાત તો કરી છે, અમને ખબર છે, બધું આશાતના થાય છે, પણ બીજો પૂજારી મળતો નથી, શું કરે? પણ આપણામાં એક ખબારી હોય પછી કે આ પૂજારી જો આશાધના કરે છે ન જ ચાલે, ભક્તિ કરતો તો ઠીક છે, આશાધના કરતો ન જ ચાલે, એને રજા આપી દો, નહીં મળે ભક્તિવાળો ત્યાંથી હવે બધા પૂજા કરશો. ભક્તિવાળા પૂજારીઓ તો એવા હતા અને એ પૂજારીને સંઘો સાચવતા પડે છે. એ જ મારો પગાર એટલો હોય કે મારે રોટલી દાળ એનો થઈ શકે. હવે એનો દીકરો કે દીકરી, એનો સારો પ્રસંગ આવ્યો, લગ્ન વગેરેનો, પૂજારીને કોઈ ચિંતા નહોતી. એ ગામના વેપારીઓ બહાર રહેતા હોય, મુંબઈ, સુરત, અમદાવાદ,
ત્યાં પૂજારી પહોંચી જાય, એનો દીકરો ત્યાં ઘરે સેવા કરતો હોય, આ પહોંચી જાય ત્યાં એને રહેવા કરવાની બધી વ્યવસ્થા એ ગામ વાળા વેપારીઓ ઉપાડી દે, અને ટીપ લે પહોંચી જાય 25,000-50,000 જોઈએ, એ ગામના વેપારીઓ 50,000-51,000 કરી મોકલી. અમારા ભગવાન નો પૂજારી અમારી એને બરોબર સાચવવો છે. પરસ પરસ આ ભાવ, તો મારા પ્રભુની ભક્તિ મારે કરવી છે, આ એક ભાવ આપણે ભીતર. કી ટોવી ગવર્નર છે, નીચે બેસી જમી તો, કારણ હું ગુરુની પાસે આવે છે, હું ગવર્નર નથી. અને એને સાગરાની વાતો પૂછી, ગુરુ ઊંડા ઉતરેલા હતા, અનુભૂતિવાન હતા, એમને જે ઉત્તરો આપ્યા, કીએ ટોબીને લાગ્યું હવે બીજે કઈ જવાની જરૂર નથી, જ્યારે પણ મારી સાધનામાં કંઈક પણ મારી માર્ગદર્શનની જરૂરિયાત પડે આ ગુરુ પાસે મારે આવી જાવ. તો એવા ગુરુ હતા સોમાં ડૂબેલા કે જેને ગવર્નરને પણ મળવાની ઈચ્છા નથી, ગવર્નર હોય એના ઘર તો મારે કઈ નહીં. ઠીક છે, કોઈ સાધક છે તો મારે મારો સમય આપવો પણ જોઈએ. પછી કહ્યું, પ્રયત્ન પરિવર્જિત સતત માત્ર, ઉદાસીનતાની અંદર જે મુનિ પડી ગયો એને પછી માત્ર સ્વાધ્યાયમાં માત્ર શુભયોગોમાં ડૂબી જવાનું છે. સાંજના અમારી મુનિઓની સંગોઠી ચાલે, ગઈકાલે પણ મેં એમને એક જ વાત કરી કે તમારું મિશન એક જ છે, સોમાં ડૂબવાનું. એક પણ ગ્રહસ્થ જોડે પરિચય તમારો જોઈતો નથી મારે. અમારી પાસે લોકો આવે છે, અમે એમને ધર્મલાભ આપી પણ દઈએ છીએ, પણ તમારે એક પણ ગ્રહસ્થનો પરિચય ક્યારે પણ કરવો નથી, તમારે માત્ર ભીતર ડૂબવું. અને એ વખતે શ્રી સંઘ જે અમને VVIP ટ્રીટમેન્ટ આપે છે એની વાત પણ હું કરતો હોઉં કે આવો ગુણિયલ સંઘ એક સાધુ કે એક સાધ્વી પાસેથી સંઘની કોઈ અપેક્ષા નથી. 100 સાધ્વીજીઓ છે કે એમનામાં ડૂબી જાય સંઘ રાજી રાજી. 3 ટાઈમ વોરવા આવે તમે ભક્તિથી વોરાવો, શરીર છે માંદું પડ્યું, ઔષધ માટેની જે જરૂરિયાત હોય સંઘ હોંશે હોંશે પૂરી પાડે. અમને VIP નહીં પણ VVIP ટ્રીટમેન્ટ શ્રી સંઘ આપે છે. અને પછી હું એ લોકોને કહું છું કે શ્રી સંઘ જે VVIP ટ્રીટમેન્ટ આપે છે એનો અનુવાદ આપણે સાધનાની કુંડાળમાં કરવાનો. બોલો તમારી ઈચ્છા શું હોય, તમે ઓરા હો ભક્તિ કરો, તમારી ઈચ્છા એક જ હોય કે આ મહાત્માઓ જે અત્યંત પ્રભુએ કહેલી સાધના કરી રહ્યા છે, બસ એ સાધનામાં એ આગળ ને આગળ વધે એવી ભાવનાથી તમે મોહરાવો, અને એનાથી તમારું ચારિત્ર મોરે કર્મ ખપવા માંડે અને તમે પણ દીક્ષાના પથ પર આવી જાવ. શું સુવર્ણ યુગ આવ્યો છે, પરિવારોના પરિવારો, ફેમિલીના ફેમિલી પ્રભુના માર્ગ પર આવી ગયા છે. 50 વર્ષનો પતિ છે, એની પત્ની, દીકરા દીકરીઓ બધા એક સાથે દીક્ષા, ક્યારેક તો 70 વર્ષના માજી કહે છે મારે દીક્ષા લેવી. એમને પૂછ્યું કે માજી હવે શું પણ દીક્ષા, નહીં સાહેબ આ પ્રભુની ચાદર માં જ બરોબર છે,
મારી દ્રષ્ટિએ આ સુવર્ણ યુગ છે. વચના 300 વર્ષની અંદર શ્રીપુજ્યોનું ગોરજીઓનું આક્રમણ થયું અને સંવિગ્ન સાધુઓને પડદા પાછળ જતા રહેવું પડે. વચ્ચે તો એવું થયેલું કે સંઘો ઉપર, શ્રાવક સંઘો ઉપર કે ગોરજી ભગવંતોનું જ પ્રભુત્વ, કારણ કે કામણ ટુમણ દવા બધું જ આપે. પૂજાની અંદર તમે ક્યારેક જુઓ છો શ્રી ધર્ણેન્દ્ર સુરી રાજ્ય, એ ધર્ણેન્દ્ર સુરી કોઈ સંવિગ્ન આચાર્ય નહોતા, ગોરજીઓના શ્રી પૂજ્ય જ હતા. સામાન્ય ગોરજી હોય ભૂલી એને ગોરજી કહેવાય, આચાર્ય હોય એમ નામ એને શ્રી પૂજ્ય કહેવાય. બધા શ્રી પૂજ્યો હતા, પણ એમનું નામ તમે ન લખો ને તો તમારી પૂજા સર્ટિફાઈ ન કરે, બોલવા ન, એટલું એટલું પ્રભુત્વ હતું. ઉપાધ્યાય અશ્વિજય મહારાજ સાહેબ, પણ એ તો છડેચો શુદ્ધ સાધુ તારી વાત કરે, શુદ્ધ સાધુ આવા હોય લોકો સમજી જાય કે પેલા તો ગરબડિયા સાધુ છે. એ પેલા શ્રી પૂજ્યને ખબર પડી. એક વાર તો મહોપાધ્યાય અશ્વિજય મહારાજને નજર કેદ કર્યા છે, કારણ કે શ્રાવક સંઘ ઉપર એમનું પ્રભુત્વ હતું. એક બંગલાની અંદર એમને રાખી દીધા, ગોત્રી પાણી બધું હોય, હવે ભગવાનની પ્રતિમા રાખી. પણ સ્પષ્ટ કહેવામાં આવ્યું કે તમે તમારા હાથે લખીને આપો કે હું આ લોકોની ટીકા ટિપ્પણ ક્યારેય પણ નહીં કરું, તમારી સહી સાથે તો જ તમને અહીંથી મુક્ત કરીશ. ઉપાધ્યાયજી ભગવાન આગમોના ઉત્સર્ગ અપવાદ બધાના જાણકાર, લખીને આપ્યું કે ગોરજીઓની ટીકા હું નહીં કરું, સહી સાથે. પેલા લોકો ખુશ થઈ ગયા કે હવે બોલશે નહીં, મોડું સિવાય ગયું. બોલી તો આપણે એમનું કાગળિયું ધરશું, જુઓ ભાઈ આ કેવો જુઠ્ઠો માણસ છે, એટલે આપણે બે બાજુ લડવા આવી ગયા. મુક્ત થયા ઉપાધ્યાયજી ભગવાન, મુક્ત થયા એ જ દિવસે સભા 1000 માણસોની, અને પહેલી સભામાં પ્રવચન શુદ્ધ સાધુ આવા, આવું જે ન પાડે એ સાધુ નહીં નહીં નહીં. ભલે પેલા લોકો ઉકળ્યા, તમે લખીને આપ્યું છે આમ છે, સામાન્ય લોકોને પણ થયું સારું આપણે લખી આપ્યું છે પછી કેમ બોલાય. આપણે સંસારમાં હોઈએ તો પણ આપણે લખી આપેલું હોય તો આપણે તો ખોક કરી શકીએ. ઉપાધ્યાયજી ભગવાનને બીજી સભા બોલાવી એના માટે, એની સમજૂતી માટે. એમણે કહ્યું તમે કાયોત્સર્ગ કરો તો પણ આધાર હોય છે, અમે સમ્યક દર્શન ઉચ્ચરીએ તો પણ આધાર હોય છે. છીક આવી ગઈ કાયોત્સર્ગનો છી એનો આધાર છે, ખબર. બગાસુ આવે તો ભૂપતિ આમ કરવાની આગાર છે. તો બધા ગારેણા આગાર છે, ટોળું આવી ગયું અને ફોર્સ કરે આમ કરવું પડશે તો લખી આપ્યું. લખી આપે એટલે શું, હું પ્રભુને બંધાયેલું છું, બીજા કોઈને બંધાયેલો નથી. સિંહ હતા એ તો, હું માત્ર મારા પ્રભુને વફાદાર છું, બીજા કોઈ પણ વફાદાર હું નથી. અરે પેલા લોકોના મોડા સિવાય ગયા. તો આ 300 વર્ષના વચના ગાળામાં પ્રભુત્વ એ લોકોનું રહ્યું અને એના કારણે થોડી શિથિલતા આવેલી, પણ અત્યારે તો લાગે છે કે ખરેખર લોકોનો અહોભાવ એટલો વધ્યો છે, સાધના એટલી વધી છે. મારે માત્ર એક જ કામ કરવું છે કે તમારી સાધનાને સપ્રાણ બનાવી છે. એક વાર એક બહુ જ મજાના સાધકે મને પૂછ્યું કે સાહેબ તમે એમ કહો છો
कि दुनिया ने बद्धी साधनाओं में श्रेष्ठ साधना प्रभु आपेली साधना तो ये साधना जेमने मळेली छे ये लोकोना चेहरा ऊपर कोई दिव्य तेज तो देखातु नहीं। प्रश्न है बराबर तो आ साधना जेमने मळेली छे एमना चेहरा केवा होय दिव्य तेज थी सरका था पण मने के आव तो देखातु नहीं। त्यारे मारे इकरार करवो पड़ो कि प्रभु की साधना सर्वश्रेष्ठ नो डाउट पण एने अमे लोको सप्राण जीवंत राखी शक्या नहीं। ज्यां सुधी साधना ना हार्द में ऊंडाण में तमे न जाओ त्या सुधी तमे साधना ना मर्म ने कई रीते पामी शको। અને આવતીકાલે શિબિરના પ્રવચનોમાં પણ હું એક વિષય લઉં છું સાધનાના ઊંડાણનો। પંચસૂત્રમાં સાધનાની ત્રિપદી આપી શરણ સ્વીકાર દુષ્કૃત ગ્રહા સુકૃત અનુમોદન એ ત્રણ સાધના ઊંડાણમાં જાય ત્યારે શું થાય શું થવું જોઈએ અને એ બહુ જ મહત્વનું શા માટે છે। પંચસૂત્રનો પ્રથમ સૂત્ર એનો પાઠ આજે હજારો નહીં લાખો જૈનો કરે છે। કોઈ પણ મહાપુરુષ પાસે જાઓ તમને કહેશે પંચસૂત્રનું પહેલું સૂત્ર એનો અર્થ સાથે તું સ્વાધ્યાય કર। તો એ પંચસૂત્રના પ્રથમ સૂત્રની સાધના ત્રિપદીમાં શું ઊંડાણ છે એની વાતો શિબિરના પ્રવચનોમાં થશે। અને આપણી આ જે સાધનાની યાત્રા છે એ 19 તારીખે ફરીથી આ જ સમયે ચાલુ થશે। આજથી 3 દિવસ શિબિરના પ્રવચનો મારા ચાલશે પણ 19મી તારીખથી કઈ સાધના ચાલુ થશે પ્રભુની દીક્ષા પછી। દીક્ષા પહેલાની સાધના ત્રિપદીની વાત આપણે કરી લીધી પણ એ દીક્ષા પછી 12.5 વર્ષ પ્રભુએ કઈ સાધના ઘોટી એની વાત આપણે 19 તારીખથી પછી જે સાધનાની વાતના શ્રેણી શરૂ થાય છે એમાં કરી। એટલે સાધનાનો વ્યાપ વિસ્તર્યો છે પણ મારી વાત એ છે કે ધેર સુડ બી ધ ડેપ ઉંડાણ એટલા વિસ્તારનો કોઈ અર્થ નહીં છે। એક એક ફૂટનો ખાડા 100 તમે કરી નાખો તેથી શું થાય ધૂળ ને કાંકરા જ મળશે। એક ખાડો 100 ફૂટથી લઈ જાઓ તો પાણી મળે તો સાધનામાં પણ ઊંડાણ જોઈએ છે અને એ જ ઊંડાણની વાતો હવે આપણે સતત કાર્ય છૂટી ગયા છે કારણ રસ જ સ્વમાં છે તો પરના કાર્યો ક્યાંથી ચાલુ રહેવા। તમારા માટે ડિસ્કાઉન્ટમાં વાત કરી શકીએ કે રસ સ્વનો છે છતાં એક ફરજના ભાગ રૂપે ઓફિસે જવું પડે ધંધો કરવો પડે પણ રસ ક્યાંનો નહીં બરોબર નહીં રસ ક્યાંનો। ચોમાસું પૂરું થાય અને હું વિહાર કરું એ પહેલા મારી કોશિશ રહેવાની કે સ્વનો રસ તમને ચખાડી જ દઉં અને એ સ્વનો રસ તાકી જાય પછી પરનો રસ છોડવો નહીં પડે છૂટી જશે અને પછી કહ્યું ભાવિત પરમાનંદ સ્વના રસમાં જે ડૂબી ગયું કાર્યો જેના છૂટી ગયા તે કેવો હોય ભાવિત પરમાનંદ પરમ આનંદમાં એ ડૂબેલો હોય
પછી મનોના નિયોજન હવે એને મન બહાર ક્યાંય મૂકવાની જરૂર નથી. એનું મન, એનું ચિત્ત, એનો ઉપયોગ બધું જ અંતર્મુખ બની ગયું છે. તો આ પ્રભુની ગ્રહસ્થપણાની સાધના ત્રિપદીની વાત આજે આપણે પરિપૂર્ણ કરી.